हेलो फ्रेंड्स, तो આગળના લેક્ચરમાં આપણે જોયું કે સાદા ઘન માટે જે પેકિંગ ક્ષમતા છે, પેકિંગ એફિશિયન્સી અથવા તો સંકુલન ક્ષમતા એ કઈ રીતે આપણે તારવી શકીએ. સેમ હવે આપણે જે આગળના ઘનની વાત કરવાના છીએ એ છે એચસીપી અથવા તો સીસીપી અથવા તો એફસીસી. શા માટે આ બંને ઘનને સેમ લઈએ છીએ? હવે જો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, કેમ કે એફસીસી અને સીસીપી આ બંને સેમ થી જ રચાય. જ્યારે આપણે જે સંકુલન સ્ટ્રક્ચરની વાત કરી હતી ત્યારે આપણે એવું કીધું હતું કે જે ક્લોઝ પેક સ્ટ્રક્ચર છે એમાંથી જે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના રચાય છે એનાથી તે એફસીસી અને સીસીપી બને છે અને આ બંને સેમ છે. એચસીપી જે ષટ્ફલકીય છે, હેક્ઝાગોનલ ક્લોઝ પેક છે, એ ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકવાથી બનતું હતું, રાઈટ? પરંતુ આ બંનેનું સ્ટ્રક્ચર સેમ જેવું છે. બીજું કે આપણે ત્યારે જોયું હતું કે એમને જે સવર્ગામ છે એ પણ સમાન છે, પેકિંગ ક્ષમતા પણ સમાન છે. તો આ બંને માટે પેકિંગ ક્ષમતા સમાન છે, આથી બંનેને આપણે સાથે જોઈશું, રાઈટ? ચાલો તો કોઈ એક નું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આપણે ફેસ સેન્ટર્ડ ક્યુબિક નું ઉદાહરણ લઈએ, કેમ કે એ આપણને ઇઝીલી ધ્યાનમાં આવે છે. ચાલો, ફેસ સેન્ટર્ડ ક્યુબ હોય તો આપણે એવું કહી શકીએ કે બધા જે ફેસ છે એક તો ખૂણાઓ ઉપર હશે, રાઈટ? એટલે ખૂણાઓ ઉપર બધે તે શું હશે, એક ગોળો હશે. અને બીજું કે જેટલી પણ આ ફેસ છે એ ફેસ ની વચ્ચે પણ શું હોવો જોઈએ, એ ફેસ ની વચ્ચે પણ ગોળો રહેલો હશે. તો આ ફેસ ની વચ્ચે ગોળાઓની વાત આપણે કરી, ફાઇન? ચાલો, બીજું આપણે એ કહીએ છીએ કે જે આ જે છે એ વચ્ચેની આ સામેની જે ફલક તમને દેખાય છે આ ફલકની આપણે વાત કરીએ, કેમ કે આપણે જે સંબંધ તારવવાના છીએ ત્યારે આપણે આખાની વાત નથી કરવાના, માત્ર આની વાત કરવાની. ચાલો, તો આની વાત કરીએ તો આમાં આપણને જે ગોળાઓ છે, ત્રણ ગોળા આ રીતે પેરેલલ લાઈનમાં દેખાય, અને એ એટલે આ કે જે આ ત્રણ ગોળાઓ છે સેન્ટરનો અને આ તરફ આ ત્રણ ગોળાઓ દેખાય. ધારો કે એનું કેન્દ્ર છે એ આ છે. બીજું, આ રહી આ ગોળાઓ માટેની ત્રિજ્યા, આ ગોળાની ત્રિજ્યા અને આ આ ગોળાની ત્રિજ્યા, રાઈટ? તો આ આપણને એક સીધી રેખા મળી છે અને આ રેખા જે ચારે ચાર છે, એટલે કે આ ત્રણે ત્રણ ગોળામાંથી પસાર થાય છે અને એની ત્રિજ્યાના સરવાળા જેટલું થશે, રાઈટ? તો આ આર પ્લસ આર પ્લસ આર પ્લસ આર એટલે કે ચાર આર જેટલું થશે. પરંતુ આપણને તો એ જ ખબર છે કે આ જે લંબાઈ હોય ને આ લંબાઈ એ જેટલી હોય, બાકી આપણને ધ્યાનમાં નથી, રાઈટ? એટલે કે જે આ લંબાઈ છે એ પણ એ થાય, આ લંબાઈ પણ એ થાય. ધારો કે આપણને આ લંબાઈ ખબર નથી, એ આપણે કહી દઈએ છીએ બી. ધ્યાનમાં આવશે એટલું, રાઈટ? ડાયાગ્રામ સમજમાં આવશે, આ ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે ડ્રો કરવાનો છે તો એટલા માટે સમજો, રાઈટ? બાકીના જે ગોળાઓ છે એ બાકીના ગોળાઓ નહીં દર્શાવો તો ચાલશે, રાઈટ? અત્યારે એની કોઈ આવશ્યકતા છે, રાઈટ? આટલું ઇમ્પોર્ટન્ટ છે, દેખાશે? ચાલો, આગળ વાત કરીએ છીએ. શરૂઆત ક્યાંથી કરવાના છે તો શરૂઆત પણ આપણે એ જ રીતે લખીશું કે ધારો કે પહેલા તો એ લખી દઈએ કે જે ગોળો છે અથવા તો પરમાણુ છે એની ત્રિજ્યા કેટલી છે? આર. પરમાણુની ત્રિજ્યા એ થશે આર, અને જે સમઘન છે એ સમઘનની બાજુની લંબાઈ અથવા તો ધારની લંબાઈ એ કેટલી થશે? એ થશે એ, રાઈટ? તો હવે આકૃતિ પરથી લખવાનું છે, એટલે તમારે આને આ નામ આપી દેવાનું કે આ છે આકૃતિ વન. તો આપણે એવું કહી દેવાનું કે આકૃતિ એક પરથી અથવા તો ડાયાગ્રામ વન, ફિગર વન, જે પણ તમે લખતા હોય, રાઈટ? અત્યારે આપણે ગુજરાતીમાં વ્યવસ્થિત લખીએ છીએ કે આકૃતિ પરથી બાજુ જે બી છે, આ જે છે એને આપણે કીધું છે બી, તો બાજુ બી ની લંબાઈ હવે જુઓ, હવે તમને ધ્યાનમાં આવી ગયું હશે કે આ બી ની લંબાઈ કઈ રીતે મળે. શા માટે આપણે આવું કરીએ છીએ? કેમ કે આપણને એ અને આર નો સંબંધ જોઈએ છે, રાઈટ? શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે આપણે પેકિંગ ક્ષમતા કાઢવાના છીએ એટલા માટે. ચાલો, તો એ અને આર નો સંબંધ મેળવવા માટે આપણને બી ની લંબાઈ જોશે, અને બી ની જે લંબાઈ છે એ શું છે? એ ફોર આર જેટલી છે. કેમ? આપણે કહી શકીએ કે બી ઇઝ ઇક્વલ ટુ ફોર આર છે. પરંતુ અહીંયા તમને એ દેખાય કે આપણને બી ને આર નો સંબંધ નથી જોતો, આપણે એ અને આર નો સંબંધ જોઈએ છે. તો કઈ રીતે મળે? તો આ બી ની લંબાઈ કેટલી થાય? તો અહીંયા તમને પાયથાગોરસ દેખાય છે, રાઈટ? તો પાયથાગોરસ ના નિયમ પરથી આપણે કહી શકીએ કે પાયથાગોરસ ના નિયમ પરથી એમ કહી શકીએ કે આની લંબાઈ, ધારો કે આને ત્રિકોણ કહી દઈએ, કેપિટલ એ, કેપિટલ બી, આ કેપિટલ સી, તો તમને ખબર છે કે પાયથાગોરસ આ રીતે થાય, એ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ
बीसी स्क्वेर राइट एसी शू तो एसी बी राइट ए बी शू तो ए बी ए बीसी शू तो ए तो बी के मे तो बी मे अंडर रूट ऑफ आ ए स्क्वेर प्लस ए स्क्वेर टू ए स्क्वेर टू ए स्क्वेर ए स्क्वेर 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 रूट कैंसल थी जैसे तो आ बन रूट टू ए तो बी ने के अपने बी मड़ी गयु रूट टू ए राइट तो आ बी ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ બી ની જગ્યાએ આપણે મૂકી શકીએ રૂટ ટુ એ અને એ મૂકીને આપણે સંબંધ તારવવાના છીએ તો સંબંધ થશે અહીંયા મૂકી દઈએ રૂટ ટુ એ તો 4r ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ એ એ સંબંધ થશે એફસીસી સીસીપી અથવા તો એચસીપી ઘન માટે राइट तो એનો સંબંધ આપણે લખી દઈએ આ સંબંધ આપણે લખવાના છે કઈ રીતે આવ્યો ધ્યાનમાં આવશે રાઈટ તો આ આકૃતિ પરથી આવે છે ને આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે કોના માટેની આકૃતિ છે ફેસ સેન્ટર્ડ ક્યુબ માટેની આકૃતિ છે ઓકે ચાલ તો આ આપણે ઇરેઝ કરીએ છીએ આ સંબંધથી આપણે પેકિંગ ક્ષમતા હવે આગળ ગણીશું ધ્યાનમાં આવશે આ ડાયાગ્રામ ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ છે આ પણ ડ્રો કરી લો ચાલ બંને ઇરેઝ કરીએ છીએ હવે પેકિંગ ક્ષમતા આપણે ઈઝીલી લખી શકીએ કઈ રીતે થશે તો ચાલો તો એ આપણે કહીએ છીએ કે એ અને આર નો સંબંધ એ અને આર નો સંબંધ કેટલો આવ્યો તો આપણે એમ કહી શકીએ કે 4r is equal to root 2a 4r is equal to root 2a અહીંયા સાદરૂપ તમે આપો એટલે આપી શકો છો ના આપો તો પણ ચાલશે રાઈટ તમે આ રીતે એઝ ઇટ ઇઝ યાદ રાખશો ને તો સરળતાથી યાદ રહેશે કે ચાલો હવે પેકિંગ ક્ષમતા લખીએ છીએ પેકિંગ ક્ષમતાનું કોમન સૂત્ર એમાં આપણે પહેલું લખ્યું હતું પરમાણુઓ વડે રોકાયેલું કદ કદ ના છેદમાં કુલ કદ ઇન્ટુ ઇન્ટુ 100 આ પેકિંગ ક્ષમતા થાય ચાલો તો પરમાણુ વડે રોકાયેલું કદ કહીએ છીએ તો એફસીસી માં પરમાણુઓની સંખ્યા કો એફસીસી એચસીપી અથવા તો સીસીપી તો એચસીપી એફસીસી અથવા તો સીસીપી માં परमाणु की संख्या कितनी होय तो के परमाणु की संख्या होय एमा 4 तो એનું કદ કેટલું થાય આ તો ખબર પડશે 4 કઈ રીતે હોય રાઈટ એ જો ના ખ્યાલમાં આવે તો ફરીથી એ લેક્ચર જુઓ જેમાં આપણે ફલક કેન્દ્રિત એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ગણેલી હતી રાઈટ તો એ સંખ્યા 4 આવી હતી તો એના પરથી આપણે લખ્યું છે ચાલ તો આ થઈ 4 તો એના પરથી આપણે કહીશું કે પરમાણુ વડે રોકાયેલું કદ હવે એ ગોળાઓ છે કે જેની ત્રિજ્યા કેટલી છે જેની ત્રિજ્યા છે r તો આ કેટલું થશે 4 ઇન્ટુ આ કુલ કદ ગણીએ છીએ એક પરમાણુ નું થાય 4/3 π r³ તો આ થશે 4/3 π r³ થશે તો આ કુલ કદ થયું સમઘન નું કુલ કદ તો આપણને ખબર જ છે સમઘન નું કુલ કદ કેટલું થશે a³ ચાલ તો આ સૂત્ર છે આપણી પાસે સૂત્રમાં કિંમત મૂકીશું તો આપણને મળશે જવાબ तो આપણી પાસે પેકિંગ ક્ષમતાનું જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ છીએ તો પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે તો પહેલું છે આપણી પાસે કુલ કેટલું કદ રોકેલું છે તો 4 ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ ડિવાઇડેડ બાય a ક્યુબ ઇન્ટુ 100 આવશે એની વેલ્યુ રાઈટ ચાલ સાદરૂપ આપીએ છીએ આપણે a ની જગ્યાએ મૂકીશું 4r / √2 રાઈટ તો આને તમે સાદરૂપ આપીને પણ લખી શકો છો તો આ રીતે થશે a is equal to 2√2 a કઈ રીતે તો a ને ડિવાઇડેડ બાય √2 કરશો તો આ આવશે હવે કઈ રીતે થયું તો અહીંયા જો ધ્યાનમાં ના આવતો એટલે અહીંયા જુઓ તો 2 ને આવી રીતે લખાય 4 ને 2 into 2 4 ને લખાય 2 into 2 હવે 2 જે છે 2 એને આપણે એટલે લખી શકીએ √2 into √2 રાઈટ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 એટલે કે રૂટ 2 નો સ્ક્વેર તો એ થાય 2 રાઈટ તો આ થયું 4 ડિવાઇડેડ બાય રૂટ 2 કરીશું તો આ રૂટ 2 રૂટ 2 કેન્સલ તો બચશે 2 રૂટ 2 તો આ ધ્યાનમાં આવશે 2 રૂટ 2 આર છે ચાલ તો એ કિંમત આપણે અહીંયા મૂકવી છે તો આપણે કિંમત મૂકીએ છીએ 4 ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય આ 3 ને પણ ડિવાઇડમાં લઈ લઈએ છીએ 3 ઇન્ટુ કેટલું આવશે 2 √2 ચાલ 2 √2 નો ક્યુબ કરીએ એટલે આ આવશે 2 √2 નો ક્યુબ ઇન્ટુ r³ ફાઇન
બે નો ક્યુબ થશે એ થશે ચાલો સદરૂપ આપતા જઈએ છીએ 4 ઇન્ટુ 4 પાઈ ઇન્ટુ 100 ડિવાઈડેડ બાય 3 ઇન્ટુ 2 નો ક્યુબ થશે 8 ઇન્ટુ રૂટ 2 નો ક્યુબ રૂટ 2 નો ક્યુબ કઈ રીતે થશે તો આને આપણે આ રીતે લખી શકીએ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 તો એ થશે 2 રૂટ 2 રાઈટ 2 રૂટ 2 8 ઇન્ટુ 2 16 4 ઇન્ટુ 4 16 કેન્સલ આઉટ તો આ બચશે આપણી પાસે પાઈ ડિવાઈડેડ બાય રૂટ 2 ઇન્ટુ 3 100 રાઈટ પાઈ બાય 3 રૂટ 2 ઇન્ટુ 100 તો આ થશે પેકિંગ ક્ષમતા ક્યારેક ડાયરેક્ટ એ પણ પૂછી લઈ કે ડાયરેક્ટ પેકિંગ ક્ષમતા કેટલી આવે છે તો આ થશે ઇન્ટુ 100 કરીશું તો આપણને મળશે પેકિંગ ક્ષમતા જ્યારે આને સાદું રૂપ તમે આપશો તો આ આવશે નિયરલી 74 ક્યાં લખીશું અહીંયા લખી દઈએ છીએ તો આ જે ક્ષમતા આવશે એ આવશે 74 અને આ મેક્સિમમ પેકિંગ ક્ષમતા છે મેક્સિમમ પેકિંગ ક્ષમતા છે આનાથી વધારે પેકિંગ ક્ષમતા સામે મળશે નહીં યાદ કરો આની અગાઉ આપણે સાદો ઘન જોયો હતો તો એની પેકિંગ ક્ષમતા 52 પોઈન્ટ સમથિંગ હતી એનો મતલબ કે આના સાપેક્ષમાં તો ઘણી ઓછી હતી રાઈટ આ 74 સમથિંગ છે એનો મતલબ કે આ જે પેકિંગ ક્ષમતા છે એટલે કે આ જે ઘન છે આ ઘન સૌથી વધુ પેકિંગ ક્ષમતા દર્શાવે છે એટલે કે આ જે રચના થાય ને તો એમાં ખાલી જગ્યા ઓછામાં ઓછી હોય રાઈટ એફસીપી સીસીપી અથવા તો એફસીસી માં ખાલી જગ્યા ઓછામાં ઓછી હોય રાઈટ તો આ રીતનો જે થશે એ ઘનની જે પેકિંગ ક્ષમતા છે એ આ રીતે આપણે કાઢી શકીએ છીએ રાઈટ તો આ એફસીપી અને એફસીસી અથવા તો સીસીપી ઘન માટેની પેકિંગ ક્ષમતા જે ડિરાઈવ કરવાનું છે એ કઈ રીતે થાય એ આપણે જોયું થેન્ક યુ